प्रभात विद्यार्थी मित्रों, एलकेमी ऑनलाइन शिक्षण में फरी एक वक्त बधानो स्वागत करू छू। बधा स्वस्थ अने सुरक्षित हसो। पाछला पीरियड में अने ज़ूम क्लासेस दरमियान आपणे आनी मात्रा शीखी छे, एनु पुनरावर्तन करी अने आजे आपणे ईनी मात्रा छे ए शीखवानी छे। पाछला पीरियड में आपणे आनी मात्रा शीखी हती के क मां कानो लागे तो का थाय, खा थाय, गा थाय, एम आपणे ज्ञ सुधी आपणे જોયું હતું। હવે અને એના શબ્દ છે, જેમ કે આપણે આ પાઠ શીખ્યા હતા, આ વાળો કે બા જમવા આપ, દાળ આપ, ભાત આપ, શાક આપ, પાપડ આપ, બાફળ આપ, રાયણ આપ, જામફળ આપ, ધરાખ આપ, બદામ આપ, તેમજ આ શબ્દ અને આપણે તેની એક્સરસાઇઝ એટલે કે આ સ્વાધ્યાય છે એ આપણે પાછલા પીરિયડ દરમિયાન જોયું હતું। હવે આજે આપણે ઈ હસ્વ ઈની માત્રા, હસ્વ ઈની માત્રા છે એ શીખવાની છે। તો આપણે જોઈશું હસ્વ ઈની માત્રા। ક અને હસ્વ ઈ એટલે કે હસ્વ ઈ છે એ વ્યંજનની પહેલા આવે, હસ્વ ઈ છે એ વ્યંજનની પહેલા આવે છે અને જોડાય છે, એટલે ક પ્લસ ઈ એટલે કી। ખ હસ્વ ઈની માત્રા ખી, ગ હસ્વ ઈની માત્રા ગી। એ રીતે બધા વ્યંજન લખી અને તમારે એની માત્રા છે એ લગાવવાની છે, અને આ છે એ તમારે રફ નોટબુકમાં લખવાનું છે। હસ્વ ઈની બારકડી છે, જેમ કે કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી, ણી, તી, થી, એ રીતે બોલવાનું પણ છે અને જ્ઞી સુધી તમારે લખવાનું પણ છે। હસ્વ ઈની માત્રા, હવે માત્રા છે એ આગળ લાગે છે, નાની ઈ કહેવાય, જેને હિન્દીમાં તમે છોટી ઈ કહો છો। તો જ ને આપણે નાની ઈ લગાડી તો જી રા ફ, આ શેનું ચિત્ર છે, જીરાફ। પછી વ માં આપણે નાની ઈની માત્રા લગાડી તો વી મા ન, એ જ રીતે આપણે એના શબ્દાર્થ પહેલા જોઈશું। ટી એચ આઈ એસ ધીઝ એટલે આ, પછી સ્કૂલ એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ એટલે નિશાળ, માય એટલે મારી, પછી કમ કમ એટલે આવ, પ્લે એટલે વગાડ, પછી સિતાર એટલે સિતાર, ભજન એટલે ભજન, એના પછી છે એસ આઈ એન જી સિંગ, સિંગ એટલે ગા, રિધમ રિધમ એટલે તાલ, અને ડાન્સ ડાન્સ એટલે નાચ। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે મોટેથી આ શબ્દ છે એ બોલવાના છે, ની શા ડ, સ વી તા, સી તા ર, સ રી તા, વી મ ડા। તો આમાં તમે બધાએ જોયું હશે કે બધે હસ્વ ઈની માત્રા, રસ્વ ઈની માત્રા એટલે વ્યંજનની આગળ માત્રા લાગે છે, હિન્દીમાં છોટા ઈ કહી છે, ગુજરાતીમાં રસ્વ ઈ કહેવાય। હવે જો આ એક પ્રાથમિક શાળા એટલે પ્રાઇમરી સ્કૂલનું પિક્ચર છે, આ નિશાળ મારી નિશાળ, સવિતા આવ, સિતાર વગાડ, સરિતા આવ, ભજન ગા, વિમળા આવ, તાલ દઈ નાચ। કોને કોને આવવાનું કહે છે નિશાળમાં? તો સવિતાને આવવાનું કે છે, સિતાર વગાડ, સરિતા આવ, ભજન ગા, અને વિમળાને કહે છે કે તું તાલ દઈને નાચ। આ એક સરસ મજાની પ્રાથમિક શાળા છે જેમાં ત્રણ અહીંયા છોકરીઓ બેઠી છે અને એક છોકરી નાચે છે, એક છોકરી સિતાર વગાડે છે અને એક છોકરી ભજન ગાય છે, બરાબર? આ નિશાળ મારી નિશાળ, સવિતા આવ, સિતાર વગાડ, સરિતા આવ, ભજન ગા, વિમળા આવ, તાલ દઈ નાચ। એના પછી વિદ્યાર્થી મિત્રો છે મહાવરો, એક એક વખત મેં શબ્દ લખ્યા છે તમારે પણ લખવાના છે, અને આ હોમવર્કમાં બધા બે બે વખત આ શબ્દ છે રસ્વઈની માત્રાવાળા એ લખવાના છે। ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને લખે।
पहलू पिक्चर छे शिक्षक भणावे छे, टीचर भणावे छे, एटले आपणे अहींया शुं लख्युं? शिक्षक। एना पछी ऑटो रिक्षा, एटले एने रिक्षा कहेवाय, रिक्षा। एना पछी छे शियाळ, आ शेनुं चित्र छे? शियाळ। एना पछी छे जीराफ, निशाळ, विमान, विनायक। खाली वाँचवानु छे अने लखवानु छे, विनायक। टिकीट, बधामां जुओ व्यंजननी आगळ ज मात्रा छे, रस्वईनी मात्रावाळा शब्द छे। विजय, सरिता। फरी एक वखत वाँचु छू, शिक्षक, रिक्षा, शियाळ, जीराफ, निशाळ, विमान, विनायक, टिकीट, विजय, सरिता। एना पछी स्वाध्याय छे, महावरो छे, एक सरखा बे शब्दनी नीचे लीटी करो। तो पहेलू छे शिव, अने अहींया पण लख्यू छे शिव, अहींया વચમાં છે દિલ, તો એક સરખા બે શબ્દ કયા છે? શિવ। એના પછી બીજું છે નિશાળ, વિમાન અને વિમાન, તો આ બે વિમાન વિમાન એના નીચે લીટી કરવાની છે। ત્રીજું છે શનિ, શનિ અને રવિ, તો બે એક સરખા શબ્દ નીચે લીટી કરેલ છે। ચોથો શબ્દ છે શિયાળ, શિક્ષક અને શિયાળ, તો શિયાળ છે એ શબ્દ નીચે લીટી કરેલ છે। પાંચમું છે ટિકિટ, કિરણ, ટિકિટ, તો બે ટિકિટ લખેલું છે એ શબ્દની નીચે લીટી કરેલ છે। એના પછી છે વિમલ, વિજય, વિમલ, તો વિમલ શબ્દની નીચે લીટી કરેલ છે। એના પછી છે ચિત્ર ઓળખી ખાલી જગ્યા પૂરો અને શબ્દ સામે ફરીથી લખો, તો જે આગળ આપણે ચિત્ર છે એમાં એ ચિત્ર અહીંયા લીધેલા છે। શિક્ષક ભણાવે છે, તો અહીંયા ક્ષ અને ક છે, તો આ શી લાગે કે આ શ લાગશે? ષટકોણ વાળો, તો આપણે સલગમ વાળો શી લેશું, શિક્ષક, અને એ ફરીથી અહીંયા શબ્દ પણ લખવાનો છે। એના પછી છે જીરાફ, જીરાફનું પિક્ચર છે, તો અહીંયા જી લખ્યો, અહીંયા જી અને હી આપેલું છે, અહીંયા જીરાફ આવશે અને અહીંયા ફરીથી એ શબ્દ લખવાનો છે, જીરાફ। એના પછી શાળાનું ચિત્ર છે એટલે નિશાળ કહેવાય, એટલે ની શાળ, અને અહીંયા નિશાળ લખ્યું છે। એના પછી છે વિમાનનું ચિત્ર, એટલે વિમાન, વી અને સી માંથી વી આવશે અને અહીં પણ વિમાન લખેલું છે। મિત્રો, આપણે આજે હસ્વઈની માત્રા જોઈ, એ તમારે સરસ રીતે લખવાની છે અને વારંવાર વાંચવાનું પણ છે। આવજો વિદ્યાર્થી મિત્રો।